વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે અંગ્રેજીમાં પહેલો પાઠ શીખી ગયા ધ આલ્ફાબેટ એનું હોમવર્ક આપી દઉં તમે લખ્યું ને કે નહીં લખ્યું જ હશે મને એવું લાગે છે તમે લખ્યું જ હશે લેસન તો આપણે આજે ભણીએ લેસન 2 લેસન 2 એટલે પાઠ 2 નંબર્સ નંબર્સ એટલે અંકો આપણે અહીંયા આપણે અંકો વિશે આજે ભણીશું આપણે હજુ બહુવચન ભણવાનું બાકી છે આગળ આવશે બહુવચન નંબર્સ એટલે ઘણા બધા અંકો એટલે નંબર નહીં લખ્યું નંબર સ એસ લગાયા છે એટલે બહુવચન કહેવાય આપણે આગળ બહુવચન ભણવાના છીએ એટલે હું તમને શીખવાડીશ બહુવચન એટલે શું તો આપણે આજે ભણીએ નંબર એટલે અંકો તો આજે આપણે અંકો વિશે શીખીશું આપણને અહીંયા ગુજરાતીમાં શું આપ્યું છે એક ગુજરાતીમાં શું કહેવાય એક અંગ્રેજીમાં એક કેવી રીતે લખાય આવી રીતે તો અંગ્રેજીમાં એકનો સ્પેલિંગ શું થાય ઓ એન ઈ ઓ એન ઈ વન એટલે એક આપણને બોલે ને ગુજરાતીમાં એક વન એટલે એક બીજા નંબરનું શું છે અંગ્રેજીમાં બે કેવી રીતે લખાય આવી રીતે તો અંગ્રેજીમાં શું સ્પેલિંગ આવે બેનો ટી ડબલ્યુ ઓ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે ગુજરાતીમાં બે કહેવાય ટુને આપણે આગળ જોઈએ ત્રણ નંબર તો ત્રણને ઇંગ્લિશમાં શું કહેવાય થ્રી તો થ્રીનો સ્પેલિંગ શું આવે ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ આગળ જોઈએ શું આપ્યા છે આ શું લખેલું છે અંગ્રેજીમાં ચાર એને શું અંગ્રેજીમાં શું કહેવાય ફોર તો ફોરનો સ્પેલિંગ શું કહેવાય તમને આવડતા હશે વનથી ટેન તો પહેલામાં શીખવાડી જશે એફ ઓ યુ આર એફ ઓ યુ આર ફોર એટલે ચાર ગુજરાતીમાં ચાર આવી રીતે લખાય તો આગળ જોઈએ અંગ્રેજીનો પાંચ છે એને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ પાંચને ફાઈવ અમુક તો ફાઉ બોલે ફાઉ ફાઈવ તો એ ફાઈવ ઈ તમને જુનિયર સિનિયરમાં પણ વનથી ટેન તો બોલતે શીખવાડ્યા જ હશે તો એ ફાઈવ ઈ ફાઈવ એટલે પાંચ આગળ જોઈએ સિક્સ સને શું કહેવાય સિક્સ તો સિક્સનો સ્પેલિંગ કેવી રીતે લખાય એસ આઈ એક્સ એસ આઈ એક્સ સિક્સ એટલે સ સિક્સ એટલે સ તો સેવન અંગ્રેજીમાં આવી રીતે લખાય સાત ને ગુજરાતીમાં આવી રીતે લખાય તો સેવન એટલે સાત તો આપણે એનો સ્પેલિંગ જોઈએ એસ ઈ વી ઈ એન એસ ઈ વી ઈ એન સેવન એટલે સાત હવે આગળ જોઈએ શું આવે સાત પછી આઠ તો આઠને અંગ્રેજીમાં શું કહેવાય એટ ઈ આઈ જી એટ ટી એટ પણ કહેવાય ને એટ પણ કહેવાય એટ એટલે આઠ એટ એટલે આઠ આ શું છે આઠ પછી શું આવે ગુજરાતીમાં નવ આવે અને અંગ્રેજીમાં શું કહેવાય નાઇન નાઇનનો સ્પેલિંગ આપણે જોઈએ શું આવે છે એન આઈ એન ઈ નાઇન એટલે નવ નવ પછી શું આવે એ તો તમે જાણતા જ હશો બધાને ખબર હોય નવ પછી શું આવે દસ તો દસને અંગ્રેજીમાં આવી રીતે લખાય અને ગુજરાતીમાં આ રીતે લખાય એકડા રે બિંદુ દસ તો અહીંયા દસને શું કહેવાય અંગ્રેજીમાં ટેન ટેનનો સ્પેલિંગ શું આવે ટી ઈ એન ટેન એટલે દસ ટેન એટલે દસ ટી ઈ એન સ્પેલિંગ યાદ રાખવાના બધાય વનથી ટેનના સ્પેલિંગો તમને
એટી એટ એટલે આઠ એન આઈ એન ઈ એન આઈ એન ઈ નાઇન એટલે નવ ટી ઈ એન ટેન એટલે દસ આપણે એક થી દસ શીખ્યા વન થી ટેન હવે આગળ જોઈએ શું આવે છે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો અહીંયા આપણે અંક ગણવાના છે અને શબ્દોમાં લખવાના છે શબ્દો સમા લખવાના છે ઇંગ્લિશ સ્પેલિંગો તો અહીંયા આપણને એક હાથીનું ચિત્ર એલિફન્ટનું ચિત્ર આપ્યું છે તો ચિત્ર કેટલા છે એક તો આપણને અહીંયા લખેલ બતાવી છે ઉદાહરણમાં વન તો વનનો સ્પેલિંગ શું આવે મેં તમને શીખવાડ્યું એટલે આવડી ગયું હશે તમને વનનો સ્પેલિંગ ઓ એ ની તો અહીંયા નીચે પણ એ વન કરવાનો અને અહીંયા લખવાનું ઓ એ ની વન એટલે એક આગળ જોઈએ બીજું ચિત્ર કેટલા આપે છે આ ચિત્રમાં કેટલા ચિત્ર છે ઘર હાઉસ ઘરને શું કહેવાય હાઉસ તો વન ટુ કેટલા આપે છે વન ટુ તો અહીંયા લખીશું ટુ અહીંયા લખીશું ટુ અહીંથી જોઈ જોઈને જ આપણે લખવાનું છે ટુ અને ટુ નો સ્પેલિંગ ટી ડબલ્યુ ઓ ટુ ડબલ્યુ ટી ડબલ્યુ ઓ અહીંયા જોઈએ ટ્રી એટલે વૃક્ષ થાય વૃક્ષને શું કહેવાય અંગ્રેજીમાં ટ્રી તો વન ટુ થ્રી કેટલા વૃક્ષો છે થ્રી તો અહીંયા લખવાનું થ્રી અને અહીંયા થ્રી નો સ્પેલિંગ લખવાનો ટી એચ આર ડબલ ઈ નીચે પણ એવું જ ખાલી જગ્યામાં લખવાનું થ્રી કરીને અહીંયા થ્રી નો સ્પેલિંગ લખવાનો ટી એચ આર ડબલ ઈ તો હવે જોઈએ આ શાનું ચિત્ર છે વિદ્યાર્થીઓ જુઓ તમે શાનું ચિત્ર છે તમે જાણતા જ હશો મારા પહેલા બોલી ગયા બોલનું તો અહીંયા કેટલા બોલ છે વન ટુ થ્રી ફોર તો આપણને અહીંયા ફોર લખેલા જ આપ્યા છે અને અહીંયા ફોરનો સ્પેલિંગ આવ્યો છે તો અહીંયા આપણે ખાલી જગ્યામાં ફોર લખીશું અને ફોરનો સ્પેલિંગ લખીશું એફ ઓ યુ આર તો અહીંયા આપણે આપણો રાષ્ટ્રધ્વજ તો ઓળખીએ જ રાષ્ટ્રધ્વજને તો બધા ઓળખતા જ હશો તો આપણે ગણીએ કેટલા ચિત્રો આપે છે આપણા રાષ્ટ્રધ્વજના ધ્વજના તો વન ટુ થ્રી ફોર ફાઈવ અહીં આપણને લખેલું છે ફાઈવ અને ફાઈવનો સ્પેલિંગ પણ આપેલો છે તો આપણે અહીં નીચે ખાલી જગ્યામાં ત્યાંથી જોઈને લખશું ફાઈવ અને અહીંયા એનો સ્પેલિંગ લખીશું એ ફાઈવ વી ઈ તો હવે આ શું આવ્યું ગુજરાતીમાં એને શું કહેવાય ફુગ્ગા ઇંગ્લિશમાં શું કહીશું બલૂન તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ કેટલા ફુગ્ગા છે બલૂન કેટલા છે સિક્સ તો આપણે અહીં લખેલું છે સિક્સ ન અહીં પણ લખેલું છે અહીં ખાલી જગ્યામાં આપણે લખશું સિક્સ ન અહીંયા લખીશું એસ આઈ એક્સ એસ આઈ એક્સ સિક્સ તો હવે જોઈએ આગળ શું છે પાંદડાનું પીપળાના પાંદડાના પાન છે ને જો તો આપણે એને ગણીશું કેટલા ચિત્ર આપેલા છે તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન કેટલા આપે છે સેવન તો અહીંયા લખેલું સેવન અને એનો સ્પેલિંગ એસ ઈ વી ઈ એન તો આપણે અહીંયા લખશું સેવન લખશું અને અહીંયા એનો સ્પેલિંગ લખીશું એસ ઈ વી ઈ એન સેવન એટલે સાત અહીંયા શાનું ચિત્ર આપ્યું છે પતંગનું તમે ઉત્તરાયણ પર ચગાવી જશે પતંગ તમને પતંગ ચગાવવાની મજા આવતી હશે તો આ શાના પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય કાઈટ કાઈટ એટલે પતંગ તો પતંગ આપણે ગણીએ કેટલા આપે છે ચિત્રમાં વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ તો આપણને અહીંયા એઇટ લખેલા છે જ અહીંયા એઇટનો સ્પેલિંગ આપ્યો છે એવી જ રીતે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું અહીંયા એઇટ લખીશું અને અહીંયા એઇટનો સ્પેલિંગ લખીશું ઈ આઈ જી એટ ટી એઇટ એટલે આઠ તો અહીંયા શાના ચિત્ર આપ્યા છે એ ફોર એપલના તો અહીં કયા શાના ચિત્ર છે સફરજન એટલે ઇંગ્લિશમાં એને એપલ કહેવાય તમને ખબર હશે બધા અત્યારે તો ઇંગ્લિશમાં બોલે એપલ લેવા છે એપલ ખાવું છે કોઈ સફરજન ખાસ બોલતું નથી તો
સ્પેલિંગ પણ આપ્યો છે તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું નાઇન એન આઈ એન ઈ નાઇન એટલે નવ અહીંયા આપણને શું આપ્યું છે તારાના ચિત્ર એને શું કહેવાય સ્ટાર તો કેટલા ચિત્ર છે એ ગણીએ આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો ટેન આપ્યા છે તો અહીંયા ટેન લખેલા છે અને અહીંયા ટેનનો સ્પેલિંગ પણ આપેલો છે એ આપણે હવે જોઈને અહીંયા નીચે ખાલી જગ્યામાં લખવાનું અહીંયા ટેન લખવાનો અવર અવર ના થઈ જાય સ્પેલિંગ લખી દો અને અહીંયા અંક લખી દો એટલે અહીંયા ટેન લખવાના અંકમાં નંબર્સ અને અહીંયા શબ્દ લખવાનો ટી ઈ એન તો હવે આગળ આપણે જોઈએ ફન ટાઈમ આનંદ માનવો આનંદનો સમય તો આપણે જોઈએ આગળ શું કરવાનું છે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો આપણે આગળ જોયું શબ્દોમાં અને અંકમાં લખીશું ચિત્ર ગણીને એ રીતે અહીંયા કરવાનું છે તો આપણને અહીંયા હોળીના ચિત્ર આપ્યું છે શું આપ્યું છે હોળી હોળીને ઇંગ્લિશમાં ગોટ કહેવાય વન ટુ થ્રી કેટલા ચિત્ર આપે છે થ્રી તો અહીંયા લખેલા છે આપણને એક્ઝામ્પલ આલી ઉદાહરણ થ્રી લખેલા છે અને અહીંયા લખવાનું થ્રી નો સ્પેલિંગ ટી એચ આર ડબલ ઈ આપણે જોઈએ આગળ બલૂન નું ચિત્ર જોયું હતું ને તો કેટલા બલૂન છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન તો સેવન આલે છે બલૂન કેટલા છે સેવન તો અહીંયા લખશું અંકમાં નંબર્સમાં સેવન અને અહીંયા સ્પેલિંગ લખીશું એસ ઈ વી ઈ એન એસ ઈ વી ઈ એન સેવન એટલે સાત તો આપણે આગળ જોઈએ તો લાસ્ટ ધ્વજ એવા જ આપણે એને ગણીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો ટેન તો ટેન આપે તો અહીંયા ટેન લખવાના અને અહીંયા ટેનનો સ્પેલિંગ લખવાનો ટી ઈ એન ટી ઈ એન ટેન એટલે દસ તો કેટલા છે સ્ટાર વન ટુ થ્રી ફોર ફાઈવ તો એ લખવાના ફાઈવ અને એ સ્પેલિંગ લખવાનું એ ફાઈવ વી ઈ એ ફાઈવ વી ઈ ફાઈવ એટલે પાંચ તો સેફ કેટલા છે સફાજા અને એપલ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન તો અહીંયા લખવાના નાઇન મેં લખ્યા નથી પણ તમારે લખવાના અહીંયા નાઇન કરવાના અંકમાં નંબર્સમાં અને અહીંયા સ્પેલિંગ લખવાનો એન આઈ એન ઈ એન આઈ એન ઈ નાઇન એટલે નવ તો અહીંયા કાર કેટલી આવી છે વન તો અહીંયા નંબર્સમાં શું આવશે વન અને સ્પેલિંગ આવશે ઓ એન ઈ ઓ એન ઈ વન એટલે એક તો આપણને એ પક્ષીઓના આપ્યા છે બર્ડ્સના સ્પેલિંગ પહેલાં ચિત્ર આપ્યું છે તો બર્ડ્સ કેટલા છે જોઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ કેટલા છે એટ તો અહીંયા એટ લખવાનો અને અહીંયા એટનો સ્પેલિંગ લખવાનો ઈ આઈ જી એ ટી એટ એટલે આઠ અહીંયા કેટલા બોલ આપ્યા છે આપણને વન ટુ થ્રી ફોર તો ફોર બોલ આવે છે તો અહીંયા નંબર્સમાં લખશું ફોર અને સ્પેલિંગ લખશું એફ ઓ યુ આર એફ ઓ યુ આર ફોર એટલે ચાર આગળ જોઈએ કે અસલું ચિત્ર આવ્યું કાઈટ એટલે પતંગ તો પતંગો કેટલા છે એ જોઈએ આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો સિક્સ એટલે સ અહીંયા સિક્સ લખવાનો અને અહીંયા સ્પેલિંગ લખવાનો સિક્સનો એસ આઈ એક્સ એસ આઈ એક્સ સિક્સ અહીંયા ફૂલ કેટલા આપ્યા છે ફ્લાવર વન ટુ તો અહીંયા ટુ લખવાનું અને ટુનો સ્પેલિંગ લખવાનો ટુ નંબર્સ લખવાનો અને અહીંયા ફ્લાવર્સ પેલા ફ્લાવર કેટલા છે એ લખવાનું ટુનો સ્પેલિંગ ટી ડબલ્યુ ઓ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે તો આપણે વનથી ટેન શીખ્યા અને નંબર્સ અને એમાં શબ્દો પણ શીખ્યા હવે આગળ જોઈએ આપણે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ અહીંયા આપણે ચિત્રમાં રંગ પૂરવાના છે અને કવિતા ગાવાની છે શું કહેવા માંગે છે કવિતામાં વન ટુ બકલ માય શુ વન ટુ બકલ માય શુજ શુજ એટલે બૂટ બૂટમાં બકલ વન ટુ
one અને two બકલ હોય છે three four shut the door અહીંયા બંધ કરવાનો દરવાજો three four માં દરવાજો બંધ કરવાનો shut the door three four ગણીએ એટલે દરવાજો door એટલે દરવાજો બંધ કરવો five six pick up stick five six એને pick up કરવાની એટલે ભેગી કરવાની સ્ટીકો લાકડીઓ seven eight લે them them the stamp that તો seven eight એ બધી લાકડીઓ ગોઠવવાની seven eight લાકડીઓ અહીંયા સ્ટીક ને ગોઠવવાની nine ten a big fat hen nine ten big એટલે મોટી fat એટલે જાડી nine ten મોટી મરઘી જોડે nine ten ગોઠવવાની nine ten hen એટલે મરઘી વિદ્યાર્થી મિત્રો આપણે આ જે લેસન ટુ ભણ્યા એમાં આપણે લખવાનું છે લેસનમાં હોમવર્કમાં અંગ્રેજીની નોટમાં ચાલુ લીટીવાળી નોટ બનાવવાની અને તમારે લખવાનું છે 1 થી 10 સુધી ઉચ્ચાર અને શબ્દમાં લખવાનું અને અર્થ પણ લખવાનો છે એક પ્રશ્ન આપણે લખવાનું 1 થી 10 પછી આ જોવાનું ચિત્ર અહીં દોરવાના નથી તમારે 1 થી 10 બીજી વાર ચિત્ર દોર્યા વગર અહીંયા લખવાનું છે તમને જેવા ચિત્ર આવડે એવા લખવાના એવું નહીં કે હાથી એટલે હાથી દોરો ગમે તે દોરીને લખી શકો છો ફૂલ પણ દોરી શકો છો ચોરસ પણ દોરી શકો છો જે આપણને ચિત્ર એક આપને તો એક ચોરસ દોરીને અહીં વન કરવાનું અને અહીં વનનો સ્પેલિંગ લખવાનો એવી રીતે બધું જ વનથી ત્યાં આપણે એવી રીતે જ વનથી ત્યાં આપણે અહીં સુધી એવી રીતે લખવાનું છે પણ ટાઈમમાં હવે આપણે એટલું જ લેસન લખવાનું છે બરોબર વધારે લખવાનું નથી આવજો આપણે આ કવિતા લખવાની જરૂર નથી બરોબર ને રંગ આપણો બુક આવે એટલે આપણે રંગ પૂરીશું અત્યારે આપણે રંગ પૂરવાની જરૂર નથી આવજો વિદ્યાર્થી મિત્રો આવતા પીરિયડમાં આપણે મળીશું